નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તપોવન વિદ્યાલય વડાગામ ઓનલાઈન શિક્ષણ કેન્દ્રમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ એક, વિષય ગુજરાતી એટલે કે કલરવ. હવે જોઈશું આપણે આગળ, ચાલો બનાવીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો શું બનાવેલું છે? તોરણ. તો અહીંયા સોય અને દોરામાં જો એક ફૂલ ભરાવ્યું છે અને આ શેના પાન છે? આસો પાલવના પાન છે. તો ફૂલ અને આસો પાલવના પાનથી આ તોરણ બનાવ્યું છે. જો બીજું તોરણ પણ આવું છે, કેવું છે? ખાલી પાંદડાઓનું છે. આગળ ફૂલ અને પાંદડાનું છે, અહીંયા પાંદડાનું છે. હવે દોરીમાં જુઓ, બટનથી પણ તોરણ બનાવી શકાય. અને અહીં આપેલી છે હોડી, કાગળમાંથી હોડી પણ બનાવી શકાય છે. ટપકા જોડો એટલે અહીંયા ટપકા આપેલા હશે, શું કરવાનું છે? જોડવાના છે. અને આવી રીતનાનું તમારે ચિત્ર બનશે. તો આવું તમારે બનાવવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો જો અહીં આપેલું છે અલગ પડતા ચિત્ર પર ગોળ કરો. તો અહીંયા બધા પ્રાણીઓ આપેલા છે. જો ભેંસ, હાથી, કૂતરો, ગધેડો, બકરી અને ગાય. તો આ છે એ શેનું ચિત્ર છે? ચકલી. એટલે ચકલી છે એ પક્ષીમાં આવે. એટલે અલગ પડતા ચિત્ર પર શું કરવાનું છે? ગોળ કરવાનું છે. તો આના ઉપર શું કરીશું? ગોળ. હવે અહીંયા બધા પક્ષીઓ આપેલા છે. જુઓ અહીંયા આપેલો છે કાગડો, કોયલ, કૂકડો, મોર, પોપટ અને કબૂતર. અહીંયા વચ્ચે શું આપેલું છે? વાંદરો. તો વાંદરા ઉપર શું આવશે? ગોળ આવશે. કેમ? કારણ કે તે શું છે? પ્રાણીમાં આવે, પક્ષીમાં આવે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, વસ્તુઓને ઘરમાં હોય તો લાલ, શાળામાં હોય તો લીલો અને બંને જગ્યા હોય તો પીળો રંગ પૂરો. ચલો, બેડ એટલે ખાટલો તમારો ક્યાં હોય? ઘેર જ હોય. એટલે અહીંયા તમારે ખાનામાં કયો કલર પૂરવાનો રહેશે? લાલ. પછી અહીંયા બેલ, અહીંયા વાગે છે એ ક્યાં હોય? શાળામાં હોય. ક્યાં હોય? શાળામાં. એટલે શાળામાં હોય તો કયો કલર આવે? લીલો. પછી સાણસી ક્યાં હોય? ઘેર હોય. એટલે ઘરે હોય એટલે લાલ કલર. પછી કોમ્પ્યુટર એ અત્યારે ઘરે હોય અને સ્કૂલમાં પણ હોય એટલે બંને જગ્યા પર હોય ત્યાં કયો રંગ આવે? પીળો. તો અહીંયા તમારે પીળો કલર પૂરવાનો રહેશે. ચલો, બ્લેકબોર્ડ એ ક્યાં હોય? શાળામાં હોય એટલે લીલો કલર આવશે. જ્યારે ઓસી કૂંકવા માટે જોઈએ છે એ ક્યાં હોય? ઘરે હોય એટલે લાલ કલર આવે. પછી અહીંયા ગોળિયું આપેલું છે, બરાબર? નાના બાળકને સૂવા માટે શાળામાં હોય ના હોય ક્યાં હોય? ઘરે જ હોય એટલે અહીંયા આવશે લીલો. પછી ઢોલક, ઢોલક શાળામાં પણ હોય અને ઘેર પણ હોય. કારણ કે તમે રમકડા માટે ઢોલક લાવો છો એટલે બંનેમાં ઘરે પણ હોય અને શાળામાં હોય ત્યાં આગળ કયો કલર આવે? તો પીળો કલર પૂરવાનો રહેશે. હવે જુઓ, કરી જુઓ. પહેલા નંબર છે, એક અથવા એકથી વધુ નાના વાસણમાં પાણી લઈ લાકડીથી વાસણને વગાડી તેમાંથી જે અવાજ આવે એનો આનંદ લેવો. જો અહીંયા એક વાસણ છે, એમાં પાણી ભરેલું છે, તો ધીમે ધીમે વગાડવાનું છે. એમાં કેવો અવાજ આવે છે એનો આનંદ લેવાનો છે. પછી ફાસ્ટ એમ ફાસ્ટ મારવાનું નથી, જેથી કરીને તમારી મમ્મી તમારે આ પ્રયોગ કરો અને મારશો તો વધારે વાસણ નિશાની થઈ જાય એવું વગાડવાનું નથી, જેથી કરીને તમને માર પડે. ધીમે ધીમે વગાડવાનું છે અને આનંદ લેવાનો છે. પછી અહીં આપેલું છે, થાળીમાં પાણી ભરી વચ્ચે ફૂંક મારો. ફૂંક મારતા પાણીમાં શું થાય છે? તો ફૂંક મારતા શું થાય? પાણી આમ ખસે, ખસે એટલે મોજાની જેમ થાય. પછી ત્રીજા નંબરનું આપે, થાળીમાં પાણી ભરી તડકે મૂકો. થાળીને તડકે મૂકતા શું થાય? તો પાણીમાં, થાળીને પાણીમાં ભરીને મૂકીએ તો શું થશે? પાણી અડધું ઓછું થઈ જશે એટલે કે બાષ્પીભવન થઈ જશે. કારણ કે એમાં તડકો લાગે એટલા માટે શું થાય? બાષ્પીભવન થઈ જાય. હવે અહીં આપેલું છે, તગારામાં પાણી ભરી અંદર કાંકરી નાખો. કાંકરી નાખતા શું થાય? તો કાંકરી નાખીએ તો શું થાય? પાણી કાંકરી અંદર ડૂબી જાય, તરે નહીં. હલકી વસ્તુ જેમ કે લાકડું નાખીએ તો ઉપર તરે, પણ પથ્થર નાખીએ તો શું થાય? નીચે બેસી જાય. એટલે પાણીમાં કાંકરી નાખતા ડૂબી જાય. પાણીમાં કપડાં ધોવાનો પાવડર નાખી હલાવતા શું થાય? તમે હલાવો તો શું આવે? ઉપર ફીણ આવશે. શું આવશે? ફીણ આવશે.
હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ વાર્તા આનંદી કાગડો. વાર્તાનું નામ શું છે? આનંદી કાગડો. એક કાગડો હતો, તેના પર એક રાજા ગુસ્સે થયા. તો એક કાગડો હતો, એના પર રાજા ગુસ્સે થયા હતા. એટલે રાજાએ તેમના માણસોને કહ્યું, જાઓ આ કાગડાને ગામના કૂવાના કાંઠે ગારો છે તેમાં ખૂંતાડીને મારી નાખો. એટલે ગામનો કૂવો છે એમાં ડૂબાડી દો અને એને અંદર નાખી અને એને મારી નાખો. કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં નાખવામાં આવ્યો. કાગડાભાઈ તો ગારામાં ખૂંદાતા આનંદથી બોલવા લાગે. એટલે માટી હોય એટલે નીચે જતા જતા બોલવા લાગ્યા, ખૂંદાતા જાય અને બોલવા લાગે છે. લપસનું કરતાં શીખીએ છીએ ભાઈ, લપસનું કરતાં શીખીએ છીએ એટલે લપસવાની શીખીએ છીએ. રાજા અને માણસ તો નવાઈ પામ્યા કે આ કાગડો ગારામાં ખૂંતવાથી દુઃખી થવાની બદલે આનંદથી કેમ બોલે છે? એટલે રાજા અને માણસોને પાછું નવાઈ લાગે છે. અંદર ખૂંતવાથી શું થાય? ડૂબી જવાય, અંદર મરી જવાય. તો એના થવાની દુઃખી થવાના બદલે શું થાય છે? આ તો આનંદ લે છે એટલે મજા આવે છે. અને તો રાજાને ગુસ્સો ચડ્યો અને બીજો હુકમ કર્યો. એટલે રાજાને ગુસ્સો આવે છે અને પાછો બીજો હુકમ કરે છે, નાખો એને કૂવામાં એટલે ડૂબીને મરી જાય. એટલે કૂવો પાણીથી ભરેલો હોય એમાં શું કરો? એને નાખો એટલે આ કાગડો છે એ મરી જાય. કાગડો કૂવામાં, કાગડાને કૂવામાં નાખ્યો એટલે સૈનિકો પાછા શું કરે છે? આ કાગડાને કૂવામાં નાખે છે. કાગડાભાઈ તો કૂવામાં તરતા બોલે છે. પાછા કાગડો તરતો જાય છે અને બોલતો જાય છે. કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ એટલે કૂવામાં તરતા શીખું છું ભાઈ, અમે હું કૂવામાં તરતા શીખું છું. રાજા હવે વધારે ગુસ્સે થયા. એ કહે, હવે કાગડાને આકરી શિક્ષા કરો. એટલે વધારે ગુસ્સે થાય છે, કારણ કે કેમ એને પહેલાંમાં નાખ્યા તો એ ગુસ્સે થયો, એ ખુશી હતો. પછી કૂવાના પાણીમાં નાખ્યો તો પણ એ ખુશ છે. પછી કાગડાભાઈને કાંટા એક મોટા ઝાડમાં નખાવ્યા. એટલે કાંટાની ઝાડ હોય એમાં તેને નાખવામાં આવે છે. તો કાગડાભાઈ તો એના એ જ આનંદી કાંટામાં આનંદથી ગાવા લાગે. એટલે ફરીથી જેમ ગુસ્સો નહોતો ને આનંદથી ગાય છે એમ પણ આ ગીત ગાવા લાગે છે. કૂના કાન વિંધાવીએ છીએ ભાઈ, કૂના કાન વિંધાવીએ છીએ. કાન એટલે જે હોય આપણી શરીર, કાન તો બધા જોતા હશે. એટલે વિંધાવું એટલે કંઈક બુટ્ટી કે કશું પહેરીએ છીએ, શું કહીએ છીએ? વિંધાવું. એટલે અહીંયા છે, કૂના કાન વિંધાવીએ છીએ ભાઈ, કૂના કાન વિંધાવીએ છીએ. રાજા કહે, કાગડો તો ભારે જબરો, ગમે તે દુઃખમાં એ દુઃખી જ નથી. પછી રાજા કહે છે, કાગડો તો બહુ જ જબરો કહેવાય. કેમ? કારણ કે તો દુઃખમાં પણ દુઃખી થતો નથી. કાગડાભાઈને એક તેલની કોઠીમાં નાખ્યા તો એ કાગડાભાઈ ખુશ ના ખુશ. પછી શું કરે છે? તેલની એક કોઠી લે છે, એમાં નાખે છે તો પણ ખુશમ ખુશ. પછી લખે શું બોલે છે? તેલ કાને મૂકીએ છીએ ભાઈ, તેલ કાને મૂકીએ છીએ. એટલે કાના પડ્યા હતા તે આગળ તેલ મૂકીએ છીએ એમ કરીને તે ગાય છે. પછી તો રાજાએ કાગડાને ઘીના કુલડામાં નાખ્યું તો કાગડો એમાં પણ ખુશ થઈ થતો અને બોલ્યો. રાજા શું કરે છે? ફરીથી કાગડાને ઘીના કુલડામાં, એટલે માટલા જેવો આકાર હોય એને ઘીનું કુલડું કહેવાય, તો એમાં પણ નાખે છે. ઘીના લપકા ભરીએ છીએ ભાઈ, ઘીના લપકા ભરીએ છીએ એટલે ઘી ખાય છે એમ કહે છે. રાજા તો ખૂબ ખીજાય. પાછા રાજાને તો ગુસ્સો આવ્યો તો ને ઓર ખીજાય છે. ને કાગડાને ગોળની કોઠીમાં નખાવ્યું. કાગડાભાઈ તો મજાથી ગીત ગાય. પાછા શેની કોઠીમાં નાખે છે કાગડાને? ગોળની કોઠીમાં. પાછો કહે છે, ગોળના દડબા ખાઈએ છીએ ભાઈ, ગોળના દડબા ખાઈએ છીએ. ગોળ હોય કેવો હોય? મીઠો હોય તો ખાવામાં મજા આવે, એવો હોય તો ખાઈએ છીએ એમ કહે છે. પછી રાજાએ કાગડાને ઘર ઉપર ફેંક્યો. રાજાને એક કાગડાને શું કરે છે? રાજાએ ઘર ઉપર ફેંકે છે. ત્યાં બેઠા બેઠા કાગડો ગાય, પાછો ત્યાં બેસીને ગાય છે, નળિયા ચાટતા શીખીએ છીએ ભાઈ, નળિયા ચાટતા શીખીએ છીએ. નળિયા ચાટતા એટલે ગોઠવતા, નળિયા ગોઠવતા શીખીએ છીએ.
છેવટે રાજા થાકી ગયા. રાજાને થયું કે આ કાગડો મહા આનંદી છે, આ બધું સજા આપે છે પનિશમેન્ટ, પરંતુ કાગડો ખુશનો ખુશ રહે છે. એટલે રાજા પણ શું થઈ જાય છે, થાય છે કે આ કાગડો આ મહા આનંદી છે, એને ગમે તેટલું દુઃખ આપીશું તોય આનંદમાં જ રહેશે, એને ગમે તેટલું દુઃખ આપીએ છીએ છતાં પણ કેવો રહે છે, આનંદમાં. રાજા કહે આને ઉડાડી મૂકો, એટલે એને છોડી અને ઉડાડી દો, આને કોઈ અસર થશે નહીં. અને પછી કાગડાને ઉડાડી મૂક્યો એટલે કાગડાને કોઈ પણ પ્રકારની અસર થતી નથી અને ઉડાડી દેવામાં આવે છે. આ વાર્તાના લેખક છે ગીજુભાઈ બધેકા. હવે આપેલું છે ગીત ગાઓ ડીંગલી મારી, તો ખાતી નથી પીતી નથી ડીંગલી મારી બોલતી નથી, એટલે ડીંગલી છે ખાતી પણ નથી ને બોલતી પણ નથી. બોલ બા બોલ, એને કેમ બોલાવું કેમ બોલાવું, એટલે બોલ ડીંગલી હું તને કઈ રીતે બોલાવું. ડોલમાં બેસાડી તેને નવડાવું, એટલે ડોલમાં બેસાડી એને નવડાવવાનું કહે છે. ચંપાના ફૂલની વેણી ગૂંથાવું, એટલે માથામાં નાખવાની એની શું કરવાનું છે, વેણી બન ગૂંથાવું એટલે બનાવે છે. તો પણ તે બોલતી નથી, તો એ તે બોલતી નથી. ઘંટીને ઘૂઘરો આપું છું રમવા, એટલે ઘૂઘરો રમવા આપું છું. સોનાના પાટલે બેસાડું જમવા, એટલે સોનાનો પાટલો હોય ત્યાં તને બેસાડીને જમાડું. તો પણ તે ખાતી નથી, સોનાના પાટલે પર બેસાડીને જમાડે છે તો પણ તે ખાતી નથી. પંખી બતાવું ડાળીએ ઝૂલતા, મેના પોપટને મોરલા ટહુકતા, તો પણ તે ગાતી નથી. પંખી બતાવ, પંખી એટલે પક્ષી, અંડાળી એટલે વૃક્ષની ડાળી હોય, એને ઝૂલતા મેના પોપટ અને મોરલા ટહુકતા એનો અવાજ કરે છે, તો પણ તે એ બહુ બોલે છે મેના પોપટને બધા, તો એ પણ એ કશું ગાતી નથી. પહેરાવું ઝાંઝરીને રેશમી જબલું, ઝાંઝરી એટલે છડા અને જબલું એટલે એનો પહેરવેશ. ગુમ ગુમ નાચું ને વગાડું તબલું, ધૂમ ધૂમ નાચું અને વગાડું તબલું, તો પણ તે નાચતી નથી, તો એ તે નાચતી નથી. ચાંદા મામા તો આકાશે રમતા, ચાંદા મામા ક્યારે આવે, રાતે આકાશમાં આવે છે. બાબા ગાડીમાં ડીંગલીબેન ફરતા, એટલે નાની ગાડીમાં ડીંગલીબેનને ફરતા હતા. મારે પણ બોલવું નથી, તો એ શું કહે છે, તો એ મારે બોલવું નથી. બીજું છે અહીંયા, મેં એક બિલાડી પાડી છે, તો અહીંયા છે મેં એક બિલાડી પાડી છે, તે રંગે બહુ રૂપાળી છે, તે હળવે હળવે ચાલે છે ને અંધારામાં ભાળે છે. દૂધ ખાય દહીં ખાય, ઘી તો ચટપટ ચાટી જાય, તે ઉંદરને ઝટપટ જાલે, પણ કૂતરાથી બીતી ચાલે. તેના દિલ પર ડાઘ છે, તે મારા ઘરનો વાઘ છે. તો આવી રીતના તમારે આ ગીત ગાવાનું છે. જો મેં એક બિલાડી પાડી છે, તે બહુ રંગે બહુ રૂપાળી છે, એટલે આ છોકરો શું કહે છે કે મેં એક બિલાડી પાડી છે, તે રંગે બહુ સુંદર છે, તે હળવે હળવે ચાલે છે એટલે ધીમે ધીમે ચાલે છે, અંધારામાં ભાળે છે એટલે ભાળે છે એટલે તે અંધારામાં જોઈ શકે છે. દૂધ ખાય દહીં ખાય, ઘી તો ચપચપ ચાટી જાય, દૂધે ખાય ઘી પણ ખાય અને દૂધ તો ફટાફટ પી જાય. તે ઉંદરને ઝટપટ ઝાલે, એટલે ફટાફટ તે ઉંદરને પકડે, પણ કૂતરાથી બીતી ચાલે, બિલાડીને કોની બીક લાગે, કૂતરાની. તેના દિલ પર ડાઘ છે, જો આ બધા ડાઘા છે. તે મારા ઘરનો વાઘ છે, કેમ ઘરનો વાઘ છે, ઘરમાં ઉંદર હોય તો તે ઝડપથી પકડી શકે છે. હવે અહીં આપેલી છે રમત, ચકલી ઉડે ફર. આપણા તમે કેજીમાં હશો ત્યારે તમને આપણે રમત રમાડતા હતા, ચકલી ઉડે ફર, તો આપણે હાથ ઊંચા કરવાના, અને પછી ઉદાહરણ તરીકે આપણે કહીએ ભેંસ ઉડે તો હાથ નીચા રાખવાના, કેમ, કારણ કે ભેંસ ઉડી શકે નહીં. તો આ બધું તમારે પૂરું કરવાનું રહેશે. થેન્ક યુ.